ગાણિતીય તર્કની અંદર આગળ વધીએ. પછીના પ્રશ્નની અંદર જોઈએ તો આપણને વિધાન આપેલું છે કે જો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમે ભારતના નાગરિક છો. પી ઇમ્પ્લાઇઝ ક્યુ સ્વરૂપ આપેલું છે. લખવાનું છે આપણે સમાનાર્થી પ્રેરણ. સમાનાર્થી પ્રેરણ આપણે લખવા બેસીએ તો સમાનાર્થી પ્રેરણ આપણને ખબર છે એ થશે નિષેધ ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ પી. તમે ભારતના નાગરિક છો એનું નિષેધ લખીએ તો તમે ભારતના નાગરિક નથી. તો આનું નિષેધ લખીએ તો તમારો જન્મ ભારતમાં થયો નથી. તો ઓપ્શન એ જે છે એ સાચો થશે. એકદમ સહેલા મૌખિક ગણતરીથી પતી જાય. એનાથી આગળ વધીએ. પી ઇમ્પ્લાઇઝ ક્યુ અથવા આર અસત્ય છે. હવે આપણે જરા યાદ કરીએ, પી ઇમ્પ્લાઇઝ ક્યુ સ્વરૂપ જે છે એ એક જ સંજોગોની અંદર અસત્ય હશે. પહેલું વિધાન સાચું અને બીજું વિધાન ખોટું હોય ત્યારે, બરાબર છે. પી ઇમ્પ્લાઇઝ ક્યુ નું સત્યતા મૂલ્ય કોષ્ટક યાદ કરીએ, આમ તો મૌખિક ગણતરીથી જ થઈ જાય એમ છે. માત્ર પહેલું વિધાન સાચું અને બીજું વિધાન ખોટું આ સંજોગોમાં જે અસત્ય છે, બાકીના સંજોગોની અંદર વિધાન જે છે એ સાચું છે. તો અહીંયા આપણને કીધેલું છે કે પી ઇમ્પ્લાઇઝ ક્યુ વિયોજન આર અસત્ય છે. તો આનો અર્થ શું થયો? પહેલું વિધાન સત્ય છે અને બીજું વિધાન એટલે કે ક્યુ વિયોજન આર અસત્ય છે. બે વિધાનો અથવા દ્વારા જોડેલા છે અને અસત્ય છે. એક જ સંજોગોમાં થાય, બંને અસત્ય હોય તો ક્યુ જે છે એ અસત્ય અને આર જે છે એ પણ અસત્ય, બરાબર છે. તો પી જે છે એ સત્ય અને બાકીના બંને અસત્ય, એટલે કે ઓપ્શન સી જે છે એ સાચો જવાબ છે. અહીંયાથી કિંમતો સીધી આમાં મૂકી અને સાદુરૂપ આપવું હોય તો પણ આપી શકાય, બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ કે આ જે વિધાન આપેલું છે એનું નિષેધ આમાંથી કોના જેવું છે. તો અહીંયા આપણને આપેલું છે નિષેધ એસ વચ્ચે અથવા, પછી નિષેધ આર અને એસ. આનું પાછું મારે લખવાનું છે નિષેધ. તો અત્યારે જોઈએ તો પી અથવા ક્યુ જેવું સ્વરૂપ, પહેલાનું નિષેધ, આનું નિષેધ ફરીથી લઈએ એટલે એસ વચ્ચે થઈ જશે અને બીજાનું નિષેધ. તો મોર્ગનના નિયમની જેમ જ એસ એઝ ઇટ ઇઝ. અહીંયા ફરી પાછો નિયમ વાપરીએ, પહેલાનું નિષેધ વચ્ચે થઈ જશે અથવા બીજાનું નિષેધ. તો આ સેના જેવું થઈ ગયું, એ છેદ બી યોગ સી જેવું. તો આને લખીએ તો શું લખી શકાય? એસ અને આર ને અને દ્વારા જોડીએ છીએ, હવે આ તો ખાલી ગણ જેવું થઈ ગયું. ખાલી ગણ નો કોઈ પણ ની સાથે યોગ ગણ લઈએ તો એનું એ જ વિધાન આપણને પાછું મળે. એ છે દે ડેશ જેવું થઈ ગયું, બરાબર છે. અથવા તો પછી અહીંયાથી આ રીતે પણ થઈ શકે. અહીંયા છે આર, અહીંયા છે એસ. ચાલો આર તો લેવાનો છે આખે આખો પ્રદેશ.
પછી એની સાથે લેવાનું છે એસમાં ન હોય એવો પ્રદેશ, એસનો પૂરક ગણ એટલે કે એસ સિવાયનો એટલે કે બહારનો પ્રદેશ. આ મને શું મળ્યું? આર વિયોજન નિષેધ એસ, એનો હવે મારે એસ ની સાથે છેદગણ લેવાનો છે. એસ એટલે આગળ, છેદગણ લઈએ તો બંનેમાં કોમન પ્રદેશ આપણને દેખાય જ છે. શું છે? આ કોમન પ્રદેશ છે. આ કયો પ્રદેશ? બંનેનો છેદગણ. સેજ આપણે જવાબમાં લખેલો છે, એ રીતે પણ થઈ શકે. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. આનું સાદુરૂપ આપતા આમાંથી કયું વિધાન મળે એ વસ્તુ નક્કી કરવાની છે. નિષેધ પછી આપેલું છે પી ઇમ્પ્લાઇઝ નિષેધ ક્યુ. તો પ્રેરણ આપેલું હોય એનું નિષેધ લખીએ તો પહેલું વિધાન એઝ ઇટ ઇઝ વચ્ચે, અને બીજાનું નિષેધ, આનું નિષેધ લખીએ તો એ શું થઈ જશે? ક્યુ. મૌખિક ગણતરીથી થઈ જાય એવા પ્રશ્નો છે. બરાબર છે. આ પાછા 2019 એટલે કે લાસ્ટ ઇયર પૂછાયેલા પ્રશ્નો છે, રોકડા 4 માર્ક કહી શકાય. બરાબર છે. ચાલ સત્યાત્તમ મૂલ્ય કોષ્ટકનો ઉપયોગ કરવાનો થાય તો એવા દાખલાઓ ઓછા છે. આપણે થોડાક પહેલા 12 ના એક્સ્ટ્રા દાખલાઓ જોઈએ છીએ. બરાબર છે. ચાલ આપણે હમણાં ગણ્યો એના જેવો કે પી ઇમ્પ્લાઇઝ ક્યુ સ્વરૂપ આપેલું છે, અસત્ય છે. તો અહીંયાથી આપણે લખી શકીએ કે આ જે વિધાન છે સત્ય છે. પહેલું વિધાન સત્ય હોવું જોઈએ. બરાબર છે. હવે અને દ્વારા જોડાયેલા છે બે વિધાનો. બરાબર છે. અને સત્ય છે, અને દ્વારા જોડાયેલું વિધાન સત્ય તો અને તો જ હોય કે બંને સત્ય હોય. તો અહીંયાથી આપણે કહી શકીએ કે પી જે છે સત્ય છે, નિષેધાર જે છે એ પણ સત્ય છે. નિષેધાર સત્ય છે એનો અર્થ શું થયો? કે આર અસત્ય છે. ક્યુ વિયોજન આર જે છે આ હોવું જોઈએ અસત્ય. અસત્ય છે એનો અર્થ થયો કે અથવા દ્વારા જોડાયેલા છે, એટલે ક્યુ પણ અસત્ય, આર પણ અસત્ય, પી જે છે આપણને મળેલા છે સત્ય. તો પી ક્યુ આર ના સત્યાર્થતા મૂલ્ય અનુક્રમે આ પ્રમાણે હોવા જોઈએ. પૂછેલું છે પી નું સત્યાર્થતા મૂલ્ય કે સાચું હોવું જોઈએ. બરાબર છે. ચાલો હવે બે વિધાનો આપેલા છે. પહેલા વિધાનમાં એવું કીધેલું છે કે આ બંને એક સરખા થાય. બીજામાં કીધેલું છે કે આનું સાદુરૂપ આપીએ છીએ તો એ હંમેશા સાચું જ મળે છે, એનું સત્યાર્થતા મૂલ્ય હંમેશા ટ્રુ જ થાય છે. તો ચેક કરવાનું છે કે આ બંનેમાંથી કયું વિધાન સાચું અને કયું વિધાન ખોટું. તો સત્યાર્થતા મૂલ્ય કોષ્ટકની મદદથી આપણે આગળ વધીએ છીએ. ચાલો બે વિધાનો આપેલા છે એટલે 4 શક્યતાઓ. સૌથી પહેલા આપણને જરૂર પડે છે અહીંયા નિષેધ ક્યુ ની. નિષેધ ક્યુ જે છે એનો સ્તંભ લખીએ આના કરતા ઉલટું. બરાબર છે. સત્ય છે તો નિષેધ અસત્ય, વિધાન અસત્ય છે તો એનું નિષેધ જે છે એ સત્ય. ચાલો હવે આપણે લખીએ છીએ પી ડબલ ઇમ્પ્લાઇઝ નિષેધ ક્યુ. દ્વિપ્રેરણ માટે સત્યાર્થતા મૂલ્ય કોષ્ટક કઈ રીતે લખીએ છીએ? બંનેના સત્યાર્થતા મૂલ્ય સરખા તો સાચું, નહીં તો અસત્ય. ટી અને એફ જુદા જુદા છે એટલે વિધાન અસત્ય. બંને સરખા છે એટલે સત્ય, સરખા છે એટલે સત્ય, જુદા જુદા છે તો અસત્ય. હવે એનું વળી પાછું મારે નિષેધ લખવાનું છે. તો ટી એફ એફ ટી
બરાબર છે, ડાબી બાજુ વાળું પદ તો ગોઠવાઈ ગયું. હવે આને લખીએ, પી અને ક્યુ બંને આપણી પાસે છે જ, બરાબર છે. તો હવે આપણને જરૂર છે પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુની. પી અને ક્યુ બંને સ્તંભ માટે લખીએ તો સત્યાગતા મૂલ્ય સરખા છે તો ટ્રુ, જુદા જુદા છે તો અસત્ય, જુદા જુદા છે તો અસત્ય, સરખા સત્યાગતા મૂલ્ય છે તો સત્ય. તો હવે આપણને પ્રશ્નમાં કીધેલું છે કે આ બંને સરખા હોવા જોઈએ. બંને સરખા ક્યારે કહેવાય? બંને માટે સત્યાગતા મૂલ્ય સરખા મળતા હોય તો. અત્યારે જો આપણે બંને સ્તંભને ધ્યાનથી જોઈએ, છેલ્લા બે સ્તંભ, તો દરેકે દરેક ઘટક આપણને સરખો મળે છે, બરાબર છે. બંને સત્ય, બંને અસત્ય, બંને અસત્ય, બંને સત્ય. અહીંયા જે પ્રમાણે છે કિંમતો, સત્યાગતા મૂલ્ય, એ જ પ્રમાણે અહીંયા છે. બીજા શબ્દોમાં કહીએ તો બંને સરખા, તો અહીંયા આપણે કહી શકીએ કે પી ડબલ ઇમ્પ્લાઇઝ નિષેધ ક્યુ અને પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ બંને સરખા, બરાબર છે. એટલે કે પહેલું વિધાન જે છે એ સાચું છે. પહેલા વિધાનમાં આપણને કીધેલું હતું કે આ બંને સરખા થાય, તો ડેફિનેટલી વિધાન એક જે છે એ સાચું છે. પછી આપણને કીધેલું છે કે આ વિધાન નિત્ય સત્ય છે, એટલે કે એના સ્તંભમાં પહેલે તો છેલ્લે સુધી ટ્રુ જ હોવા જોઈએ. તો પી ડબલ ઇમ્પ્લાઇઝ નિષેધ ક્યુ, એનું નિષેધ ઓલરેડી આપણે શોધી જ કાઢેલું છે, અલગથી શોધવાની જરૂર પડશે નહીં. પણ એને ધ્યાનથી જોઈએ તો આ ન તો નિત્ય સત્ય છે, ન તો નિત્ય મિથ્યા છે. નિત્ય સત્ય ક્યારે કહેવાશે? પહેલેથી છેલ્લે સુધી હંમેશા ટ્રુ જ હોય તો. નિત્ય મિથ્યા ક્યારે કહેવાશે? પહેલેથી છેલ્લે સુધી હંમેશા અસત્ય હોય તો. તો વિધાન બે જે છે એ ખોટું છે, કોષ્ટકને આધારે કહી શકાય છે કે વિધાન બે અસત્ય છે. આપણને સત્યાર્થતા મૂલ્ય પૂછેલા છે, પહેલાનું ટ્રુ, બીજાનું ફોલ્સ. ઓપ્શન બી જે છે અહીંયા સાચો થશે, બરાબર છે. અગાઉ ઘણા બધા દાખલાઓ આપણે ગણેલા છે, સાદુરૂપ આપીને, વેન આકૃતિની મદદથી, એને આ પ્રમાણે કોષ્ટકની મદદથી પણ ગણી શકાય, બરાબર છે. હવે આનું સાદુરૂપ આપીએ છીએ તો આમાંથી કોના જેવું મળે છે આપણે નક્કી કરવાનું છે. ચાલો, તો પી અને ક્યુ બે વિધાનોની જરૂર પડે છે, બે વિધાનો છે એટલે ચાર શક્યતાઓ થશે. ચાલો, સૌથી પહેલી જરૂર જે છે આપણને ક્યુ ઇમ્પ્લાઇઝ પી. હવે ધ્યાન એ વસ્તુનું રાખીશું કે ક્યુ પહેલા છે અને પી પછી. ટી અને ટી બંને સત્ય છે. પહેલું વિધાન ખોટું, બીજું વિધાન સાચું. પહેલું વિધાન સાચું અને બીજું વિધાન ખોટું, આ જ સંજોગોની અંદર પ્રેરણ જે છે અસત્ય થાય. હવે એનું પ્રેરણ આપણે લેવાનું છે પી ની સાથે. પી ઇમ્પ્લાઇઝ ક્યુ ઇમ્પ્લાઇઝ પી, તો આ પહેલો સ્તંભ થશે, આ બીજો સ્તંભ થશે. સત્ય છે બંને, બંને સત્ય છે, બંને અસત્ય છે. પહેલું વિધાન ખોટું, બીજું વિધાન સાચું. તો જો આ સ્તંભને ધ્યાનથી જોઈએ ને તો પહેલેથી છેલ્લે સુધી સત્યાગતા મૂલ્ય હંમેશા સત્ય મળ્યું. પૂછ્યું નથી, પણ પૂછ્યું હોય તો આપણે લખી શકીએ કે આપેલ વિધાન જે છે એ કેવું છે,
નિત્ય સત્ય. હવે આપણે નક્કી કરવાનું છે કે આનું સાદુરૂપ આપીએ છીએ તો આમાંથી કયા ઓપ્શન જેવું થશે. તો એના માટે દરેકે દરેક માટે આપણે આ પ્રમાણે સત્યાત્મ મૂલ્ય કોષ્ટકની રચના કરવી પડશે, બરાબર છે? અને જોઈએ કે ક્યાં આગળ નિત્ય સત્ય મળે છે. ચાલો ઓપ્શન એથી શરૂ કરીએ. પી આપણી પાસે છે, જરૂર છે આપણને પી વિયોજન ક્યુની. પી અને ક્યુ જે છે એને અથવા દ્વારા જોડીએ છીએ તો માત્ર આ એક સંજોગોની અંદર એ અસત્ય થશે, બાકી તમામ સંજોગોની અંદર સત્ય થશે. હવે શું કરવાનું છે આપણે? ઓપ્શન એ માટે પી ઇમ્પ્લાઇઝ પી વિયોજન ક્યુ, એટલે કે આ પહેલો સ્તંભ થશે, આ બીજો સ્તંભ થશે, આ બંનેને પ્રેરણ દ્વારા જોડવાના છે. પી ઇમ્પ્લાઇઝ પી વિયોજન ક્યુ, બંને સાચા, બંને સાચા. પહેલું ખોટું, બીજું સાચું. પહેલું ખોટું હશે ત્યારે તો કઈ જોવાની જરૂર પણ નહીં પડે, બીજું વિધાન જોયા વગર જ આપણે કહી શકીશું કે સાચું છે. જો હવે ધ્યાનથી જોઈએ તો અહીંયા જે પ્રમાણે કોષ્ટક બન્યું એ જ પ્રમાણેના કોષ્ટકની રચના અહીંયા થઈ. તો બંને સરખા, તો ઓપ્શન એ આપણા માટે સાચો જવાબ થાય, બરાબર છે? પૂછેલું નથી પણ આપણે બાકીના માટે કોષ્ટકની રચના એકાદ બે માટે કરીએ કે જેથી આપણને ખ્યાલ આવે. અત્યારે તો સારી વસ્તુ એ છે કે ઓપ્શન એમાં જ આપણને જવાબ મળી ગયો, એટલે બાકીના માટે ગણતરી કરવાની થઈ નહીં. તો બાકીના માટે ફોર એક્ઝામ્પલ ગણતરી કરવાની થાત, જસ્ટ અને જસ્ટ આપણી પ્રેક્ટિસ માટે કે સત્યાર્થતા મૂલ્ય કોષ્ટક કેવી રીતે બને છે. બાકી જરૂર નથી, આ દાખલાની અંદર રકમ જે પ્રમાણે છે આગળ ગણતરીની કોઈ જરૂર નથી. અહીંયાથી જ આપણે કહી શકીએ કે ઓપ્શન એ માટે જે પદ ગોઠવ્યું મેં, બરાબર છે, એ આપેલ વિધાન જેવું છે, બંને સરખા છે, એટલે ઓપ્શન એ જે છે એ સાચો થાય. પણ આ તો જસ્ટ અને જસ્ટ આપણી પ્રેક્ટિસ માટે, અને દ્વારા જોડીએ છીએ આપણે પી અને ક્યુને. બંને સત્ય હોય તો જ એ સત્ય, બાકીના સંજોગોની અંદર અસત્ય. હવે આપણે પી અને ક્યુ આ બંને વિધાનોને પ્રેરણ દ્વારા જોડીએ છીએ. પી ઇમ્પ્લાઇઝ પી અને ક્યુ, બંને સત્ય, પહેલું સાચું બીજું ખોટું. જુઓ અહીંયા સત્ય આવ્યું એટલે કે કિંમત બદલાઈ ગઈ. અહીંયા વિધાનની અંદર હંમેશા સત્ય જ મળતું હતું, ઓપ્શન બી સાચો નથી, બરાબર છે? પછી પહેલું વિધાન ખોટું છે એટલે એ વખતે તો જોયા કર્યા વગર જ આપણે લખી શકીએ કે ભાઈ આ સાચું જશે પ્રેરણ. ઓપ્શન બી માટે સ્તંભ જે છે એ દેખાય જ છે આપણને કે વિધાન કરતાં જુદો મળ્યો. એનાથી આગળ વધીએ. જો પછી આપણને જરૂર પડશે પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુની. તો બંને સાચા હોય ત્યારે સાચું, બંને ખોટા હોય ત્યારે પણ એ સાચું. જુદી જુદી કિંમતો હોય સત્યાર્થતા મૂલ્યની તો એ સંજોગોની અંદર એ થશે અસત્ય. હવે ઓપ્શન સી માટે આપણે શું કરવાનું છે? પી અને આ વિધાન જે મળ્યું
એને આપણે પ્રેરણ દ્વારા જોડવા છે. પહેલું વિધાન સાચું, બીજું વિધાન પણ સાચું. પહેલું વિધાન સાચું, બીજું વિધાન ખોટું. અહીંયા સત્યાર્થતા મૂલ્ય જે છે એ મળશે અસત્ય. પછી પહેલું વિધાન ખોટું છે ત્યારે પ્રેરણની અંદર સાચું ડાયરેક્ટ લખી શકાશે. તો જો હવે અહીંયા બે સ્તંભને ધ્યાનથી જોઈએ, ઓપ્શન બી અને ઓપ્શન સીમાં જે સ્તંભ આપેલા છે એને જો ધ્યાનથી જોવામાં આવે, બંને સરખા સરખા જેવા જ છે. એનો અર્થ શું થયો કે આની જગ્યાએ આ કે આની જગ્યાએ આ લખી શકાય. બરાબર છે. આમ પ્રશ્ન પૂછે કે પી ઇમ્પ્લાઇઝ પી અને ક્યુ કયા વિધાનને સમાન છે, તો આવો ઓપ્શન આપેલો હોય તો એ સાચો કહી શકાય. બરાબર છે. ડી માટે પણ બનાવી જ દઈએ. ચાલો જગ્યા નથી એટલે હું નીચેની તરફ લખું છું. P implies Q. P implies Q માટે આપણે જો કોષ્ટક બનાવવા બેસીએ, બરાબર છે, તો પહેલું સાચું, બીજું સાચું, પહેલું સાચું, બીજું ખોટું, આ સંજોગોમાં એ અસત્ય થાય, બાકીના સંજોગોમાં પ્રેરણ જે છે એ સાચું જ થશે. ઓપ્શન ડીની જો વાત કરવામાં આવે, પી ઇમ્પ્લાઇઝ ક્યુની, તો આ સ્તંભ અને આ સ્તંભ એમને હાલ પ્રેરણ દ્વારા જોડીએ છીએ. પહેલું વિધાન સાચું, બીજું વિધાન સાચું. પહેલું વિધાન સાચું, બીજું વિધાન ખોટું. અહીંયા તકલીફ પડી, બાકી તો પહેલું વિધાન ખોટું છે એટલે પ્રેરણ જે છે એ સાચું જ હશે. ધ્યાનથી જોઈએ ને તો ઓપ્શન એ સિવાયના, એટલે કે બી, સી અને ડી ત્રણેય સરખા સરખા સત્યાર્થતા મૂલ્ય ધરાવે છે. બરાબર છે. એમના સ્તંભને જો ધ્યાનથી જોવામાં આવે તો સરખી સરખી જ સત્યાર્થતા મૂલ્યની કિંમતો મળે છે આપણને. બરાબર છે. ફરી એક વખત, અહીંયાથી આગળ ગણતરી કરી છે એની કોઈ જરૂર નથી. આ તો આ બધાના કોષ્ટકો કેવી રીતે બને છે ખ્યાલ આવે એટલા માટે જ. બરાબર છે. બાકી ગણતરીની અંદર કોઈ જરૂર નથી. આનું સાદુરૂપ આપતા આમાંથી કયો વિકલ્પ સાચો થાય છે એ નક્કી કરવાનું છે. પી અને ક્યુ બે વિધાનો આપેલા છે, બે વિધાનો છે એટલે શક્યતા થશે ચાર. સૌથી પહેલી જરૂર છે પી ઇમ્પ્લાઇઝ ક્યુ, તો બંને સોરી પહેલું સાચું અને બીજું ખોટું એ સંજોગોમાં અસત્ય, બાકીના સંજોગોમાં સત્ય. એનું હવે આપણે લખીએ છીએ નિષેધ. એનું નિષેધ લખીએ તો સત્ય અહીંયા આવશે, બાકીના સંજોગોની અંદર એ થઈ જશે અસત્ય. ચાલો આ પદ ગોઠવી કાઢ્યું આપણે. હવે જરૂર છે નિષેધ પી વિયોજન નિષેધ ક્યુની. ચાલો તો નિષેધ પી લખીએ, તો પહેલા સ્તંભનો નિષેધ લખીએ તો સત્યાર્થતા મૂલ્ય બદલાઈ જશે, ઉલટાઈ જશે. નિષેધ ક્યુ માટે લખવા બેસીએ તો FT. ચાલો હવે એ બંનેને અથવા દ્વારા જોડવાના છે. અથવા દ્વારા જોડીએ છીએ એટલે બંને ખોટા છે એ સંજોગોમાં અસત્ય, બાકીના સંજોગોની અંદર એ થશે સત્ય. હવે દ્વિપ્રેરણથી જોડીએ છીએ આપણે કયા બે સ્તંભ. આ પહેલો સ્તંભ, આ
બીજો સ્તંભ. હું એની જગ્યાએ શોર્ટમાં વિધાન એટલું જ લખી દઉં છું, આપેલ વિધાન, આખું નથી લખતો. બરાબર છે? ચાલો, એમને આપણે જોડવાના છે દ્વિપ્રેરણ દ્વારા. બંનેના સત્યાર્થના મૂલ્ય સરખા, તો સાચું. સત્યાર્થના મૂલ્ય સરખા, તો સાચું. સત્યાર્થના મૂલ્ય જુદા જુદા, એટલે અહીંયા દ્વિપ્રેરણ જે છે એ થશે અસત્ય. તો આ ન તો નિત્ય સત્ય છે, ન તો નિત્ય મિથ્યા છે. હંમેશા સાચું છે? ના. હંમેશા ખોટું છે? ના. નિત્ય સત્ય પણ નથી અને નિત્ય મિથ્યા પણ નથી. બરાબર છે? સ્તંભમાં પહેલેથી છેલ્લે સુધી દરેક જગ્યાએ ટ્રુ મળતું હોત તો આપણે કહી શકત કે નિત્ય સત્ય છે. બરાબર છે? આપેલું વિધાન જે છે એ સાચું છે કે નિત્ય સત્ય છે કે નિત્ય મિથ્યા, એ વસ્તુ નક્કી કરવી છે. હવે અહીંયા ધ્યાન આપીશું કે પી, ક્યુ અને આર ત્રણ વિધાનો આવ્યા, એટલે બેનો ઘન એટલે કે આઠ શક્યતાઓ લેવી પડે. આઠના અડધા કરીએ તો ચાર. તો ચાર વખત આપણે ટી લખી દઈએ અને ચાર વખત એફ લખી દઈએ. ચારના અડધા કરીએ તો બે. તો બે વખત ટી, બે વખત એફ, ફરી પાછું બે વખત ટી, બે વખત એફ. એના પણ અડધા કરીએ જો તો એક વખત, એટલે ટી એફ, ટી એફ, ટી એફ, ટી એફ. હવે આપણને જરૂર છે સૌથી પહેલા ક્યુ ઇમ્પ્લાઇઝ આર. બંને સાચા. પહેલું સાચું, બીજું ખોટું. પછી પહેલું ખોટું છે એ વખતે તો આપણે આંખ બંધ કરી અને વિધાન સત્ય છે, પ્રેરણ સત્ય છે એવું લખી શકીશું. પહેલું સાચું, બીજું ખોટું, ફરી પાછા સત્ય. હવે એનું પાછું પી સાથે પ્રેરણ લેવાનું છે. પી ઇમ્પ્લાઇઝ ક્યુ ઇમ્પ્લાઇઝ આર. પહેલો સ્તંભ પી, બીજો સ્તંભ ક્યુ ઇમ્પ્લાઇઝ આર, બંને સાચા. પહેલું સાચું, બીજું ખોટું, બંને સાચા, બંને સાચા. પહેલું વિધાન ખોટું છે એટલે અહીંયા કશું જોયા કર્યા વગર પ્રેરણ છે એટલે સત્ય લખી શકાશે. કારણ કે આ અસત્ય કયા સંજોગોમાં થાય? પહેલું સાચું અને બીજું ખોટું માત્ર એક જ વિકલ્પમાં. ચાલો, હવે આપણને જરૂર છે પી અને ક્યુ. પી અને ક્યુ તો બંને સાચા, પછી એક સાચું એક ખોટું, અને દ્વારા જોડીએ છીએ એટલે બંને સાચા હોવા જરૂરી છે. પછી પી જ અસત્ય છે એટલે અહીંયા ચાલો, હવે એને આપણે જોડવાના છે પ્રેરણ દ્વારા આર ની સાથે. પી અને ક્યુ પહેલો સ્તંભ, આર જે છે બીજો સ્તંભ. ટી ટી, ટી એફ આ સંજોગોમાં અસત્ય. પછી પહેલું વિધાન અસત્ય છે એટલે આ બાજુ જોયા વગર જ હું લખી શકું કે આ જે વિધાન છે, પ્રેરણ જે છે એ સાચું હશે. હવે આપણે શું કરવાનું છે? આ બંને સ્તંભ જે મળ્યા એમને દ્વિપ્રેરણ દ્વારા જોડવાના છે. એને શોર્ટમાં હું લખું છું વિધાન. દ્વિપ્રેરણ દ્વારા જોડીએ છીએ એટલે સરખા સત્યાર્થતા મૂલ્ય, એટલે કે બંને સાચા અથવા તો બંને ખોટા હોય તો સાચું, અન્યથા ખોટું. તો બંને સાચા, બંને ખોટા, બંને સાચા જ છે છેક સુધી. બધી જગ્યાએ સ્તંભ સરખા જ છે. બરાબર છે? અહીંયા જે પ્રકારનો સ્તંભ છે એ જ પ્રકારનો સ્તંભ અહીંયા છે. આને બીજી રીતે પૂછવું હોય તો એ રીતે પણ પૂછી શકાય કે આ કોને સમાન છે? તો આ વિધાનને સમાન છે. બરાબર છે? બંને સ્તંભ સરખા એટલે અહીંયા પહેલેથી છેલ્લે સુધી
સત્યાગતા મૂલ્ય જે છે એ થશે ટ્રુ. પહેલેથી છેલ્લે સુધી પી ક્યુ આર ની ગમે તે કિંમત લઈએ છીએ, તમામે તમામ સંજોગોમાં એ ટ્રુ મળે છે. એટલે આપણે કહી શકીએ કે વિધાન જે છે એ કેવું, નિત્ય સત્ય દેખાય છે, નિત્ય સત્ય જ મળે છે, હંમેશા સાચું જ મળે છે. બરાબર છે. ચાલો તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સત્યાગતા મૂલ્ય કોષ્ટક જે છે એની જરા ખાસ વિશેષ પ્રેક્ટિસ કરજો. બરાબર છે.